ભાવનગર જિલ્લાના પાલીતાણાના વડાલ ગામ ખાતે વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભાવનગરમાં સિંહોની વસ્તી મોટા પ્રમાણમાં છે, ત્યારે તેમને અનુકૂળ આબોહવા અને ભૌગોલિક સ્થિતિની જરૂર પડે છે, તેથી તેમની સારવાર માટે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એશિયાટિક લાયન કેર સેન્ટરના લોકાર્પણમાં ગ્રામજનો, ધારાસભ્ય તેમજ વન અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ગીરમાં વસતા સિંહો હવે ગીરનું જંગલ છોડી ભાવનગર અમરેલી જિલ્લાને તેનું નવું રહેઠાણ બનાવી ચૂક્યા છે. આ બંને જિલ્લામાં સિંહોનો ખૂબ જ મોટો પરિવાર વસવાટ કરતો હોય, જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેમના સંરક્ષણ અને ઉપચાર માટે ખૂબ જ કાળજી લેવામાં આવી રહી છે. એશિયાટિક સિંહો એ ભારતનું અને ખાસ કરીને ગુજરાતનું ગૌરવ છે અને હાલ 600 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે, ત્યારે આ સિંહો માટે ખાસ કેર સેન્ટર ઊભા કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાની વડાલ રેન્જ ખાતે વનમંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા રૂપિયા 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ એશિયાટિક લાયન કેર સેન્ટરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. વડાલ ખાતે કાર્યક્રમમાં મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ નવા બનેલા એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ વનમંત્રીના હસ્તે કરવામાં આવ્યું, જેમાં તેમની સાથે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારિયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા અને વન વિભાગ અધિકારીઓ જોડાયા હતા. વડાલ ખાતેના રૂપિયા 2 કરોડના ખર્ચે એશિયાટિક લાયન કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું, જે જ્યાં સિંહો સાથે દીપડા, ચરક જેવા અન્ય વન્ય પ્રાણીઓની સારવાર મળી રહે તે માટે તમામ સવલતો સ્ટાફ સાથે ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીંયા લેબોરેટરી, સારવાર રૂમ, પ્રાણીઓના મૃતદેહના પીએમ રૂમ તેમજ અદ્યતન ઓપરેશન થિયેટર ઊભું કરવામાં આવ્યું છે. રેસ્ક્યુ કરાયેલ કે બીમાર સિંહો તેમજ અન્ય વન્ય પ્રાણીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે અહીં 24 કલાક સ્ટાફ ઉપલબ્ધ રહેશે અને તેમના રહેવા માટે ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત આગામી સમયમાં અહીં લોહી અને યુરિન ટેસ્ટ માટેની લેબોરેટરી અને સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે અહીં એક સાથે 6 વન્ય પ્રાણીઓને રાખવાની સુવિધા કરવામાં આવી છે, તેમજ શાળાના બાળકોને સિંહો અંગે માર્ગદર્શન મળે તે માટે એજ્યુકેશન કેમ્પ કરી શકાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. વન વિહાર કરતા પ્રાણીઓનો માણસ સાથે સંઘર્ષ ઓછો થાય અને સિંહ જેવા પ્રાણીઓનું જતન કરવામાં વન વિભાગની સાથે લોકો પણ ખાસ તકેદારી રાખે તે જરૂરી છે. આ તકે વનમંત્રીએ મુખ્યમંત્રીનો ખાસ આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સિંહોની જાળવણી માટે અનેરી પહેલ કરવામાં આવી હતી અને જેને માટે ખાસ ગ્રાન્ટો પણ આપવામાં આવી હતી, અને હાલ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે ત્યારે પણ ગુજરાતના સિંહો માટે વિશેષ ચિંતા કરે છે, જેમાં કેન્દ્રમાંથી રૂપિયા 100 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ રૂપિયા 250 કરોડની ગ્રાન્ટ ફાળવી સિંહોના જતનમાં ઉમદા કાર્ય કર્યું છે. વાગડ, હાલાર, કચ્છ, સોરઠ, ગોહિલવાડ, ઝાલાવાડ, નાગેલ ના ગીત ગવડાવું છું. ઉત્તર, દક્ષિણ, ફાલે, ડાંગ, પરદેશ, રૂડ, અચરો, તરદેશ, અતિવાલ થી વધાવું છું. વિવિધ પ્રદેશ તિલ ધબકારા ગુજરાતી છાતીને ફુલાવી કથા કરવી જણાવું છું. ગંગા સતી પાનભાઈ બેલેડીએ ભેગા મળી ભજનમાં જીવન સંદેશ સંભળાવ્યો છે. વેદ ઉપની સતના સાર બધા દોઈ દોઈ વીજળીના ચમકારે મોતીડા પુરેવે છે. રવિ ભાણ ત્રિકમ મોરાર જેવા સંત થયા જીવનને નરમાં થનારી સર્જેવા છે. એક તારો છેડી માંડે પ્રભુ હારે ગોઠી એવી વેલનાથી શબ્દોથી દત્ત પ્રગટાવે છે. લાલા અને મોતિયાનો સાથ લઈ મેકરણ રાહ ભૂલ્યા હોય એને પાણી પીવડાવે છે. કરતાલ કર ધરી નરસયો ગાય જ્યારે ઊંડી પૂરવા માટે પ્રભુ ખુદ આવે છે. ચાંદદેવ રૂપે માતા શારદા પધારે ખુદ હેમચંદ્ર ચારી શબ્દ શાસન સુનાવે છે. રામ અને કૃષ્ણ એની મારકેલા તારે રમે પ્રેમાનંદ કથા રસ સૌને ભીંજવે છે. આપા મેં પજેવું એક ખીલ્યું અજબ ફૂલ આખું પાંજાડ એની સુગંધથી મોરે છે. પતિયાની પીડા જાણે પોતાની કરીને કાપી એવામાં રક્ષણ દેવીદાસ.
ગુજરાત રાજ્ય સમગ્ર દેશની અંદર વિજયભાઈ રૂપાણી સાહેબની આગેવાની હેઠળ દરેક ક્ષેત્રની અંદર આપણે અનેક સિદ્ધિઓ જ્યારે પ્રાપ્ત કરીશું ત્યારે ઈશ્વરની કૃપાથી પણ ગુજરાતમાં પ્રાકૃતિક જૈવિક અનેક સમૃદ્ધિઓ આપણને બધાને પ્રાપ્ત થઈ છે. જેમ કે સમગ્ર દેશમાં ગુજરાત એવું રાજ્ય છે કે જેને 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો આપણને મળ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં આજે પણ ઘનઘોર જંગલો એ આજે ગુજરાતને પ્રાપ્ત થયા છે. લાયન એટલે કે સિંહો માત્ર ને માત્ર એ સૌરાષ્ટ્રને મળ્યા છે. ત્યારે ભાવનગર જિલ્લો પણ કુદરતની ખોળે આપણે જોઈએ તો ખૂબ વારસામાં આપણને બધાને મળ્યું છે. એમાં વન્ય જીવો હોય, પશુ પક્ષીનો સમૃદ્ધ વારસો એ આપણને ભાવનગર જિલ્લાને મળ્યો છે. 600 કરતા વધારે સિંહો આપણા સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. એ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ સિંહોના પ્રત્યે જે લાગણી હતી એ ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ જોવા મળી, અને આજે વડાપ્રધાન બન્યા પછી પણ સિંહોની લાગણી નરેન્દ્રભાઈના દિલમાં પડેલી છે. અને વડાપ્રધાન બન્યા પછી પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા સિંહોના સંવર્ધન કરવા માટે 100 કરોડ રૂપિયા ગયા વર્ષે આપ્યા. આજે મને ખૂબ આનંદ થાય છે કે આધુનિક સુવિધા વાળું આ લાયન કેર સેન્ટર આજે ભાવનગર જિલ્લામાં ગુજરાત સરકારે ઊભું કર્યું છે, અને આ વિસ્તારમાં એક નવું ડીઓફોનું એક આખો અમે નવી કચેરી પણ અહીંયા ઊભી કરવી છે, અને સમગ્ર સ્ટાફથી લઈને બધી જ બાબતો અહીંયા આવનારા દિવસોમાં અમે પૂરી પાડીશું. એશિયાટિક લાયન કેર સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ એનિમલ કેર સેન્ટર કાર્યરત થતા હવે ભાવનગર જિલ્લા અને આજુબાજુના જિલ્લામાં વસતા સિંહોને તુરંત સારવાર મળી શકશે અને સિંહો પ્રત્યે લોકોમાં જાગૃતિ પણ આવશે. સમગ્ર એશિયામાં માત્ર ગુજરાત પાસે જ એશિયાટિક સિંહ છે, અને જે ભાવનગર જિલ્લામાં પણ વસવાટ કરી રહ્યા છે તેનું ભાવેણા વાસીઓને પણ ગૌરવ છે.